Thank you.
આપ સૌ સ્વાગત કરીએ છીએ કાર્યક્રમનું માત્ર 5 મિનિટમાં પ્રારંભ કરીએ છીએ માનની મંત્રી શ્રી આપણા સુધી પહોંચવામાં છે આપ સૌ જાણો છો કે ગુજરાત સાહિત્ય અકાદમી છેલ્લા થોડા સમયથી જુદા જુદા કાર્યક્રમો દ્વારા આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને હમણાંથી કેટલાક કાવ્ય સત્રને નામે ગુજરાતના લગભગ મોટા ભાગના શહેરોમાં સાહિત્ય ભાવકો સુધી પહોંચવાનો વિનમ્ર પ્રયાસ સાહિત્ય અકાદમીનો રહ્યો છે ત્યારે આજે એકાએક ઉજળો અવસર આપણી સાથે આવીને ઉભો રહ્યો છે કે કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિનને વલી ગુજરાતી એવોર્ડ અર્પણ થવાનો છે ત્યારે આ એવોર્ડ જે ચરણ સાહેબ ભૂતકાળમાં પરંપરાની ગઝલની જે અંતિમ કડી આપણી સમક્ષ 82 વર્ષે પણ અડીખમ આજે આ અવસરને પહોંચવા અહીં ઉપસ્થિત છે ત્યારે વિશેષ આનંદ એ વાતનો છે કે આજે કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબનો જન્મ દિવસ પણ છે ત્યારે એમને આપણે સૌ અઢળક શુભેચ્છા આપીએ કે આ જન્મ દિવસ ગઝલ દિવસ બની રહે અને સતત આ તરોતાજા ગઝલો આપણી પાસે મળતી રહે મિસ્કિન સાહેબ એક જગ્યાએ લખે છે કે આ પાર તરસવાનો ઓ પાર તરસવાનો એમના અંદાજે માયામાં તો સાંભળવું એની એક મજા જ છે મેં એકવાર મિસ્કિન સાહેબને દૂરદર્શનમાં રજૂ કરતા કહ્યું છે કે ગાલિબ કા હે અંદાઝે બયા ઓર તો બરાબર છે પણ મિસ્કિન કા હે અંદાઝે બયા ઓર એટલે મિસ્કિન સાહેબની ગઝલ જ્યારે રજૂ કરવાની હોય ત્યારે એક ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ પણ હોય કે એ જે અંદાઝે બયા હોય એ આપણામાં નથી જવાનો પણ આ પાર તરસવાનો ઓ પાર તરસવાનો સાહેબ આ કવિતાની રજૂઆત તો છે જ છે પણ એનું ભાષાકર્મ મિસ્કિન સાહેબનું આપ તપાસજો કે આ પાર તરસવાનો ઓ પાર તરસવાનો કાંઠા રૂપે મળ્યો છે વિસ્તાર તરસવાનો ને વચ્ચે રહ્યો છે ઝૂલી એક પુલ સ્મરણ ઝૂલા વચ્ચે રહ્યો છે ઝૂલી એક પુલ સ્મરણ ઝૂલા ને એ જ મૂળ માં છે આધાર તરસવાનો તો આ સ્મરણ ઝૂલા નું જે શબ્દ નાવીન્ય ઊભું કરી શકે એ ગઝલકારને આજે આપણે પહોંચવાના છે એનો વિશેષ આનંદ છે આજે ચોથું નોરતું છે અને આ નોરતાના અજવાળે શબ્દની સાક્ષીએ ગઝલ માતાની આરાધના કરવા આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે મિસ્કિન સાહેબને આ ક્ષણે આપણે સૌ સાથે મળીને અભિનંદન આપીએ છીએ ત્યારે મિસ્કિન સાહેબ જ એક જગ્યાએ કહે છે કે મૂળથી લાગે તમસ મૂળથી લાગે તમસ પ્રગટાવ દીવો મૂળથી લાગે તમસ પ્રગટાવ દીવો દેહ છે મોહી જડસ પ્રગટાવ દીવો શ્વાસના મિસ્કિન ચોઘડિયા બજે છે શ્વાસના મિસ્કિન ચોઘડિયા બજે છે છે સમય સૌનો સરસ પ્રગટાવ દીવો તો આજે જાણે ગઝલનો સરસ સમય ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે માત્ર ને માત્ર હવે આપણે 3 મિનિટમાં કાર્યક્રમનો પ્રારંભ કરીશું મિસ્કિન સાહેબને આ એવોર્ડ આપીએ ત્યારે જા સાહેબે મને કહ્યું નથી પણ આગોતરી એક ખાતરી લઈ લઈએ સાહેબ કે આ એવોર્ડ તમે આપીએ તો છીએ પણ પછી પરત એવોર્ડ કરતા નહીં આમ શબ્દાર્થ પહેલી નજરે આપણને લાગશે પણ એમાં જે અભિવ્યક્તિનું નાવીન્ય છે અને એક જ શબ્દને
જુદા જુદા અર્થો સાથે માત્ર શબ્દ એક જ છે આમ શબ્દ અને એ શબ્દને લગભગ એના એક શબ્દના લગભગ આ ગઝલની અંદર 10 થી 12 અર્થો પ્રગટ્યા છે અદ્ભુત ગઝલ આપણી ભાષાની એટલે મિસ્કિન સાહેબનો એક આ મિજાજ પણ રહ્યો છે કે શબ્દ એટલે એ હમણાં હમણાં જે મિસ્કિન સાહેબની જે ગઝલો રચાય છે લખાય છે એમાં લગભગ એ મિસ્કિન એ પૂર્વકાલીન મિસ્કિન થી એકદમ નોખા પડે છે એક અદ્ભુત ગઝલ બહુ જાણીતી એમની ગઝલ છે કે આમ સગળું પાર પડતું આમ અટવાતું બધું આમ સગળું પાર પડતું આમ અટવાતું બધું આમ સગળું અટપટું ને આમ સમજાતું બધું આમ સગળું અટપટું ને આમ સમજાતું બધું આમ તો એવું હતું ને આમ તો એવું થયું આમ તો એવું હતું ને આમ તો એવું થયું અંત કે આદિ વિનાનું આમ બસ થાતું બધું ને આમ થી બસ નીકળ્યો તો આમ બસ આવી ચડ્યો આમ થી બસ નીકળ્યો તો આમ બસ આવી ચડ્યો હા હવે એને પણ બસ આમ કહેવાનું હતું ને આમ નહીં પણ આમ નાના આમ નારે આમ છે આમ નહીં પણ આમ નાના આમ નારે આમ છે વંશ ચોરાનો ટક્યો તે આમ ચર્ચાતું હતું ને આમ તે હતું હશે ને આમ કઈ ચાલે આમ કઈ હોતું હશે ને આમ કઈ ચાલે નહીં બાર ગૌ પહેલા જ બોલી સાત બદલાતું રહ્યું બધું આમ સગળું બહાર પડતું આમ અટવાતું બધું આમ સગળું અટપટું ને આમ સમજાતું બધું બે મિનિટમાં હવે માનનીય મંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છીએ તાળીઓના અભિવાદન સાથે આપણે તેમને આભાર કરીશું માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણે અભિવાદન કરીએ છીએ શહેરી નિર્માણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહારના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીને વલી ગુજરાતી જિલ્લા પુરવઠા અધિકારી Sorry, come.
આપ સૌ આવ્યા છો એવા પરમ મિત્ર
અને ગુજરાતી સાહિત્યને જેમણે ન્યાય કર્યું છે એવા રાજેશ વ્યાસ મિસ્કિન, આપણા ગુજરાત સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકારશ્રીઓ સન્માનીય જીવન સાહેબ, સન્માનીય માધવભાઈ, સન્માનીય ચિનુભાઈ, હંમેશા એક રિવાજ કર્યો છે કે જે ગામમાં કવિ રહેતા હોય ત્યાં જઈને અમે મોકવા, પણ એમના વિશે બોલવા માટે કોઈ બીજા ગામના વિદ્વાનને બોલાવવા. એટલે અમદાવાદના રાજેશ વ્યાસ મિસ્કિન વિશે બોલી શકે એવા એક ડઝન અધ્યાપકો સાહિત્યકારો છે, પણ અમે રાજકોટથી જેમને ખાસ વિનંતી કરી છે, ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા સન્માનીય શ્રી નીતિનભાઈ વર્ગામાં, આજે અમારા માટે ખૂબ આનંદની વાત છે કે આપ સૌ કદાચ સાહિત્યના કાર્યક્રમોમાં સામાન્ય રીતે ખાલી ખુરશીઓ ઉગાડવાની હોય છે, એની જગ્યાએ આજે અમે ઉભેલા માણસો બની રહ્યા છીએ. આ એક બહુ સારો શિરસ્તો, ગુજરાતના માટે એક શુકલ મંત્રો શિરસ્તો છે. આવું જ ભાવનગરમાં અમે જયારે વિનોદ જોશીને ગૌરવ પુરસ્કારથી બોલાવવાના હતા, પૂજ્ય મોરારી બાપુ આવવાના હતા, ત્યારે હોલમાં બહાર ચારે બાજુ એટલે એટલા બધા લોકો ઉમટી પડ્યા કે અમારી પણ કલ્પના નહોતી. અમારે કાર્યક્રમ અવ્યવસ્થા ના થાય એવી ચિંતા ઊભી થઈ હતી. ત્યારે આજે ગુજરાત સાહિત્ય અકાદમી વતી માનની મંત્રીશ્રીનું સ્વાગત કરું છું. સાહેબ, આ અમારો એક શિરસ્તો છે કે વર્ષમાં એક વાર જેમને ગઝલ ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન કર્યું હોય એવા એક વરિષ્ઠ ગઝલકારને સન્માનવાના, અને વલી સાહેબના નામ સાથે જોડાયેલા આ બહુ પ્રેસ્ટિજિયસ વલી ગુજરાતી એવોર્ડથી સન્માનવાના, અને એમાં આપ ઉપસ્થિત રહ્યા, આપનું અમે ગુજરાત સાહિત્ય અકાદમી વતી સ્વાગત કરીએ છીએ. બહેનને એટલો ઉમરકો, બહેનને જયારે મેં વાત કરી મેયર સાહેબને, એ કે આપણા ગામના કવિ એનું સન્માન થતું હોય તો ભાગ્યેશભાઈ હું આવી જઈશ. એટલે આ એક ઉત્સાહથી આપણી વચ્ચે મેયર સાહેબ આવે છે. એમને કરવા અને બધી બીજી ઘણી એન્ગેજમેન્ટ હોવા છતાં પણ મેં તો આ તો એક પ્રકારની આરાધના છે સરસ્વતી દેવીની. આપ ઉપસ્થિત રહ્યા, આપનું સ્વાગત કરું છું. જલન સાહેબ તો અમારા ઘરના છે, અમારા માર્ગદર્શક છે, એમનું પણ સ્વાગત કરું છું. માધવભાઈ તો અમને બધાને ગીતો શીખવાડે લખતા એવા વરિષ્ઠ માધવભાઈ રામાનુજ આપણી વચ્ચે છે, એમનું હંમેશા સ્વાગત હોય છે. શિનુ બાપા એ ગઝલ લખનાર કોઈ પણ એવો ગુજરાતી સાહિત્યકાર નહીં હોય જેને શિનુ કાકાએ આશીર્વાદ ના આપ્યા. કંઈક ને કંઈક સુધારી આપે, ક્યાં કંઈ ભૂલ થાય છે, આમ થાય છે. અને અમને ગાંધીનગરમાં એ રાહત હતી કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ આવે તો ઉઘરાણી શું કરે કે અમારું આ ફાઇલ બાકી છે, અમારે આ કામ બાકી છે. એક માણસ એવો અભિજેતર હતો કે જે એમ કે નવું શું લખ્યું. શિનુભાઈ જયારે આવતા એ જ ઉઘરાણી થાય કે નવું શું લખ્યું, મને સંભળાવો. તો એવા શિનુભાઈનું સ્વાગત છે, નીતિનભાઈનું સ્વાગત છે. સૌ સન્માનીય જસ્ટિસ ભુજ સાહેબ છે, ખાસ આવે છે ગઝલના પ્રેમને કારણે, એનું સ્વાગત કરું છું. પ્રકાશભાઈનું સ્વાગત કરું છું. અમરભાઈ ભટ્ટ આમ તો હાઈકોર્ટના એડવોકેટ છે, પણ ગીત કવિતા એનું એવું એનું પ્રદાન છે. અમરભાઈ ખાસ ચિંતાનો આગ્રહ છે, હર્ષદ બ્રહ્મ આગ્રહ, હર્ષદ બ્રહ્મ જે કાવ્ય મુદ્રા નામની સંસ્થા ચલાવીને એટલું કામ કરે છે કવિતા અને ગુજરાતી ભાષા માટે. અનેક વડીલો છે, બધાના નામ લઈ શકાય. વરિષ્ઠ સાહિત્યકારો રાજકોટથી આવે છે, બીજા ગામોથી આવે છે. અમદાવાદના ઘણા બધા નવોદિત ગઝલકારોને હું જોઈ રહ્યો છું. આ સૌનું હું સ્વાગત કરું છું. અને ભાઈ હરદ્વારે સરસ વાત કરી હતી હમણાં કે આ એવોર્ડ તો અમે આપીએ છીએ પણ તમે પરત ના કરતા. પણ ગુજરાતની એક પરંપરા છે, અને અમારી અકાદમીની પણ, કે સ્વાયત્ત અકાદમી થયા પછી અને ગુજરાત સરકારને બહુ અભિનંદન આપવા જોઈએ કે 15 વર્ષના અંતરાલ પછી પહેલી વખત 11 વરિષ્ઠ સાહિત્યકારોના માર્ગદર્શન નીચે અને 7 સાહિત્યકારોની કાર્યવાહક સમિતિ સાથે, કોઈ પણ સરકારી અધિકારીની, એવી સંપૂર્ણ સ્વાયત્ત અકાદમીને ચાલુ કરી, ક્રિયાન્વિત કરી. અને સાહેબ, કદાચ ભારતમાં કોઈ એવી સાહિત્યિક સંસ્થા નહીં હોય જેણે 6 મહિનામાં 35 કાર્યક્રમો જેમાં લગભગ 435 સર્જકોને અમે ભેટમાં અને કોઈ પણ પ્રકારના પક્ષપાત કે અસ્પૃશ્યતા સિવાય
એટલે કોઈ જૂઠબંધ નહીં, કશું જ નહીં, ઓપન ઓપન માઇન્ડ સાથે સૌને આવકારવાનું, સૌને માટે મંચ, સૌને પ્લેટફોર્મ આપવાનું, દરેકનો મહિમા કરવાનો. નાના નાના ગોધરામાં છોટા ઉદેપુરના નાના નાના કવિઓને અમે મંચ ઉપર બેસાડીને, અમે ઓડિયન્સમાં બેસીને અમે સાંભળ્યા છે. એટલે અકાદમી એક રીતે એક જુદી જ દિશામાં જુદી રીતે વિકસી રહી છે. ત્યારે આજનો કાર્યક્રમ અને આ શ્રોતાઓની હાજરી અમારા માટે ખૂબ જ પ્રોત્સાહક છે. આજની વાત કરીએ, રાજેશભાઈને હું જરા બહુ ધ્યાનથી જોઉં છું. અધ્યસ્તુ ચતુર્થ નવરાત્રસ્ય દિવસ મમ મનસા ચંડીપાઠસ્ય ઇદાની મંત્રાણી ગુંજન્તે. પ્રથમં શૈલપુત્રી ચ ગનીયં બ્રહ્મચારિણી, તૃતીયં ચંદ્ર ઘંટેતિ કુષ્માંડે ની ચતુર્થકં. આ કુષ્માંડ કુષ્માંડાનો દિવસ છે આજે. અને તત્ર મહાભાગાઃ તે ગઝલકારાઃ સંતિ, ગુજરાતી ભાષાયાં વરિષ્ઠ ગઝલકારાઃ, કાવ્ય ગઝલમ કાવ્યાનિ તૈઃ મહાભાગૈઃ સમૃદ્ધાઃ સંતિ. કિંતુ તે મૂળતઃ સત્વશીલ ઋષિઃ અસ્તિ. મિત્ર ભાવને એક બાજુ રાખીને કહું છું, આ એક સાધુ છે જે સંસારમાં આવવા જે રીતે તડપે છે, અથવા એમને ધક્કો મારવામાં આવે છે, એમાંથી જે તડપણમાંથી જન્મી છે એ કવિતા છે. આપણે આપણા પાડોશમાં રહેલા માણસને ન ઓળખીએ તો પ્રશ્ન થાય, કારણ કે મેં એમનો લલિતા નામ સહસ્ર નામનું એમનું ભાષ્ય અને ભગવદ્ ગીતાનું ભાષ્ય મેં એમનું વાંચ્યું છે. અને હું કહી શકું કે એમને તો વારંવાર એ સાંભળ્યું જશે. મેં પણ સવારે પાઠ કર્યો, ગઈકાલે પણ પાઠ કર્યો. કાવ્ય કલા ભાષા સ્તોત્ર પ્રિયા આ ત્રણ ત્રણ નામ હજારમાં છે જ, અને સૌથી અગત્યનું છે લલિતાંબિકા જે હજારનું નામ છે. એ સુલભતાથી જે ઉપલબ્ધ છે તે એના તો એટલો તો મહિમા છે આ સહસ્ર નામનો. અને અત્યારે ચંડીપાઠ જે કરનારા છે, જે માતાની આરાધના કરનારા છે, અને જે લોકો કુંડલીની આરાધના કરી રહ્યા છે, ત્રણેય પ્રકારના વર્ગો આપણે આ નવ દિવસને ગરબા તરીકે જોઈએ છીએ, પણ વ્યક્તિગત જે ચાલે છે અંદર એનાથી પણ વિશેષ છે. ઋતુ પરિવર્તન થાય ત્યારે કોસ્મિક એનર્જીને પોતાનામાં ગ્રહિત કરવું, એને ઉર્ધ્વરેતસ કરવું. આ કાલે ચિરુભાઈ બહુ સરસ શબ્દ વાપર્યો, ઉર્ધ્વરેતસ શક્તિ એ કુંડલિની દ્વારા કેવી રીતે થાય. મેં એમના પૂજાનો રૂમ જોયો છે, એટલે હું કહું છું, બહુ ગંભીરતાથી કહું છું કે આ લલિતા સહસ્ર નામમાં એમને જે વાત કરી હતી એ અદભુત છે. અને એમને મિસ્કિન શબ્દનો અર્થ છે ગરીબી, ગરીબ અકિંચન. પણ મને એમની ગરીબીના ત્રણ વૈભવો દેખાય છે. એક તો એમનો સાદગીનો વૈભવ છે. આ માણસ છે ને, કોઈ દિવસ મેં એમને એકદમ ઝાક જમાળ જોયા, એકદમ આ જ રીતે મોટો પ્રસંગ હોય કે નાનો પ્રસંગ હોય, દેવગઢ બાળિયામાં કવિ સંમેલન હોય તો આ જ જપ્પો હોય. અને એમનું આજે લગ્ન જેવું હોય, અને તમે માફ કરજો, આજે તો કેવો મોટો દિવસ. પણ આ સાદગી, આ એમનો સાદગીનો વૈભવ છે. બીજો છે નિર્મળ વૈભવ, હૃદયનો વૈભવ છે. સાહેબ સાહિત્યકાર થવું, બે ત્રણ પુસ્તકો પેદા થઈ જાય અને લખી દઈએ એટલે કોઈ અંગ્રેજીમાં જો ભૂલથી લખ્યું હોય તો પાછા ડોક્ટર જજમેન્ટ આપવા માટે કે એમ ના બાંધવું જોઈએ. માણસો એ કઈ કઈ બે ચાર વસ્તુ લખાઈ ગઈ તો પછી એમને સાંભળી કરવા પડે કે અમે કેવી રીતે નોર્મલ રાખવા. આ નિર્મળ નિર્મળ હૃદય રાખવું એ બહુ અઘરી વસ્તુ છે. અંદર બહાર એકાકી પણ, જે બહાર બોલે છે એ જ અંદર છે, એ આ કવિના હૃદયને નિર્મળતા છે. અને ત્રીજી જે મેં વાત કરી એ એમનો એક દલ્લો છે, ખજાનો છે. અને હું કહી શકું 45 વર્ષની એમની ગઝલ યાત્રા થઈ, પણ હજી બીજા 45 વર્ષ તે લખી શકે એવો ખજાનો છે. એની પાસે સંતાયેલો પણ છે. એટલા માટે હું કહું છું કે આ અધ્યાત્મનો વૈભવ છે ને, અને આ ત્રણેય વૈભવને કારણે શું થઈ રહ્યું છે. સાદગી એમના વર્તનને ઉજાળે છે, નિર્મળ હૃદય એમની કવિતાને સહજ બનાવે છે, અને અધ્યાત્મનું વૈભવ એમની કવિતાને ઊંડાણ અને ઉડાણ બંને આપે છે.
પૂછ્યું કે આ તમારો આ વેશ છે, તમે કઈ સરસ રેશમી ચપ્પલ જાકીટ ને આમ અમે ખાઈ પણ ગયા મોરારી બાપુ સાથે, તો એ સાહેબ એલિયન બની આવ્યા. એલિયન એમ કે વેન યુ આર પાસિંગ થ્રુ અ ટ્રી, વેન યુ આર પાસિંગ થ્રુ અ પોઇન્ટ, યુ શુડ ટ્રી ફીલ ધેટ યુ આર પાસિંગ થ્રુ અ ટ્રી. એક ઝાડ પાસેથી પસાર થતા હોય ને એવો તમને અનુભવ થવો જોઈએ, કોઈ કવિને પણ હતો. આ કવિ એવો છે, મેં ત્યાં થાઈલેન્ડમાં મેં જોયેલું, ચારે બાજુ સરસ જંગલ, અમે ચાલતા ગયા તો ઝાડ નીચે કવિ એકલા એકલા બેઠા, આપણને એમ લાગે ઝાડ નીચે એક ઝાડ બેઠું છે. એમના વેશ વિશે કહું, એ પોતે કહે છે, તું હાથ હતો એક લહિયાનો, તું હાથ હતો એક લહિયાનો, ને કેટ કેટલા પહેરે પહેરી વેશ ધરે નરસિંહાનો. આ આ નરસિંહ મહેતા જુદા બેઠે, અમે તો અમે તો એમ કવિતા ને ઈ કવિતા વાળા છે. અમે તો કૃષ્ણ ભગવાન ને પણ એવું કહ્યું કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂ માં આવવાનું રાખો, મથુરા ને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ, મોરલી મોબાઈલ જેવી આવો. એટલે આ આ જમાનામાં આ આ આ આ સાદગી રાખવી, આટલા આટલી બધી પ્રસિદ્ધિ. મોરારી બાપુ જયારે એમના કાવ્ય સંગ્રહ નું વિમોચન કરવા આવ્યા ત્યારે એક કવિતા, મેં કદાચ મારી જિંદગીમાં મેં આટલા બધા કવિ કવિ કવિતા સંગ્રહોના વિમોચન મેં હાજરી આપી છે, પણ એક પ્રેક્ષક તરીકે મેં જ્યારે જોયું અને ઘેર જઈને મેં લખ્યું, એ દિવસે જ બોમ્બ બ્લાસ્ટ થયેલો અને મેં કવિતા લખેલી કે કવિતા સંગ્રહનું પ્રગટવું એટલે બોમ્બ ધડાકાને બદલે એક કડીના ફૂટવાના અવાજને સાંભળવાનો વ્યાયામ છે. એક કડી ફૂટે એનો અવાજ સાંભળવો, એટલે આ એમને આપણે જોઈએ, એમની કવિતાઓને જોઈએ હરદ્વાર, ત્યારે આપણને લાગે કે શકુંતલાએ કોઈ દિવસ બ્યુટી પાર્લરમાં જવાનું ના હોય, કારણ કે એટલું એટલું નૈસર્ગિક સૌંદર્ય છે અને અંદરની અમીરી એમને એક જબરજસ્ત તાકાત આપે છે. એમની ગઝલની વાત કરું, હું બહુ ટૂંકમાં કહેવા માંગુ છું, કારણ કે નીતિનભાઈ એક ટેકનિકલી વાત કરશે, હું એક ભાવક તરીકે પૂછું. ગઝલ ગ છે એ ગમે છે, ફક્ત જ ગમી જાય, તમે વાંચો એટલે તમને એમ ના લાગે કે આમાં કવિએ અહીંયા મારા બધા મિત્રો બેઠા છે, ત્રિવેણી સાહેબ છે, આયાસથી લખ્યું હોય, સતીશભાઈ પણ કહેશે કે આયાસથી લખાયું હોય તો પકડાઈ જાય છે. આ તો સરળ એટલે ગમે છે, જ એટલે ઝરે છે, શ્રવે છે, તમને એમ લાગે કે આમ જરૂર બેઠું હોય, એ એ કેનાલ જેવું ના હોય, જરૂર એટલે જરણું. આ એમની કવિતા કેનાલ જેવી નથી, એમની કવિતા ઝરણા જેવી છે, ઝરે છે અને લહે છે, એટલે આમ વહેતી હોય એમ લાગે. આપણને એમ લાગે કે આમાં કંઈ કશું કઈ મહેનત નથી કરવી પડતી. એમની કવિતાઓ વાંચ્યા પછી આજે તમને એક મુક્તક, હું તો ગઝલ માણસ નથી, હું ગીત લખું છું, અછાંદસ લખું છું, ગઝલ પણ લખું છું, પણ મને કોઈ કહ્યું કે તમે આ બાજુ પણ વધારે મહેનત કરો તો સારું, કારણ કે અમારે શું અમુક પ્રથમ ફળ છે અને અમુક સેટલાઈ એરિયા છે, આપણે તો બધા બધે બધા પ્રકારો સાવધાન છે, પણ આજે હું તમને એક ગઝલ આજે સવારે વહેલા પૂજા કર્યા પછી તમને યાદ કરીને લખી છે. કે ગમે છે ઝરે છે લહે છે વહે છે, ગમે છે ઝરે છે લહે છે વહે છે, આ મિસ્કિન લખે છે કે એમાં રહે છે? ગમે છે ઝરે છે લહે છે વહે છે, આ મિસ્કિન લખે છે કે એમાં રહે છે? આ ગઝલ છે કે ઘર છે કો બેઘર કવિનું? આ ગઝલ છે કે ઘર છે કો બેઘર કવિનું? આ ફકીરીની વાતો જે મિસ્કિન કહે છે, આ આ કવિ એ આપણને 1970માં કહે છે, એમની પહેલી મને પ્રસિદ્ધ થયેલી કવિતાનો એક શેર મને યાદ આવે છે, કે સાહેબ આપ કહેતા હતા ને કે અમને જરો થોડો આચમન કરાવ્યું મંત્રી સાહેબ બહુ, એટલે મને એટલા માટે અમારા અમદાવાદના એ પ્રભારી છે એ તો બધા બરાબર છે, પણ પુસ્તક મેળામાં જે મિત્રો આવ્યા હતા એમને ખબર હશે એમનું પ્રવચન, એક સાહિત્યકારની અદાથી એમને ભાવક, એક સજાગ ભાવક, એ એમને એમને બહુ એપ્રિશિએટ કરી શકે એવા એમના કેળવાયેલા કાન છે, એટલે હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું. રાજેશભાઈ લખે છે, હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું, કથા પૂરી નથી કહેવી એ તક તો સાર આપું છું. હવે વધુ લખ્યતા એમનો પરિચયમાં એક સપ્તરંગી તમે જસ્ટ લસરકો મારી દેવો છે આપણે આર્થિક ક્ષિતિજ ઉપર, આજે નવરાત્રિની આ સરસ સહન છે ત્યારે હું એમનામાં સાત રંગ જોઈ રહ્યો છું. એ સપ્તરંગ શું છે? એક છે લોકથી ઉપનિષદ સુધી, એ એકદમ સહેરાઈની વાત કરે છે,
પણ ઉપનિષદના સત્યને નરસિંહની અદાથી લઈ આવે છે. અને એટલે જ્યારે કહે છે કે જળ પરીની વાર્તાથી છેક ઉપનિષદ સુધી, જળ પરીની વાર્તાથી છેક ઉપનિષદ સુધી એક આ મનને ના ગોઠે ક્યાંય, કોઈ શું કરે? આ એટલું એકદમ આત્મના આત્મના ઉદ્ધારે, આત્માનો ઉદ્ધાર આત્માથી જ કરવો, એ પોતાના મન સાથે જ વાત કરી. જયારે એમ કે છોડીને આવતું એ તું કોણ છે? કોઈ બહારનો વ્યક્તિ નથી. કવિ પોતાની સાથે વાત કરે છે. ધારું જો બધું હોય તો છોડી બતાવ, આ પોતાની સાથે કરેલી મથામણ છે. એ એમના એમનામાં તો વાત કરશે. અને કોઈ કવિ જો એમ કે હું બહુ સુખી છું ને કવિતા લખું છું તો આપણે રસ્તો બદલી નાખું. કારણ કે જેને વેદના રોબર્ટ ફ્રોસ્ટ પાસે એક યંગ છોકરો ગયો અને એમ કીધું કે સાહેબ આઈ હેવ રિટન સમ પોએમ્સ, એન્ડ હી ઇમિડિયેટલી આસ્ક્ડ કે વેર આર યોર વુન્ડ્સ, તારા ઘા ક્યાં છે, ઘા ક્યાં. કોઈ માણસને વેદના ના હોય ને એને તો આ સંવેદનાના સરનામે આવવું જ નહીં. પછી સતત વિંધાયો છું. સતત વિંધાવું પડે છે. આપણે સમાજમાં સાહેબ 21મી સદીમાં અત્યારે તો આ SMS ના યુગમાં અને હવે WhatsApp ના યુગમાં નવી પેઢીમાં તો આખો ને આખો પ્રેમ ફોરવર્ડ થાય છે. જાતે કોઈ SMS કરતા હોય એવા યુવાની તો હું શોધમાં જ છું. એની પેઢીને મોકલતા હોય એ પણ પ્રોબ્લેમ ઉછીની લીધેલી. એટલે રાજેશભાઈ મેં જોયું કે એમને બહુ ડિસ્ટન્સ કેળવી લીધું છે. આ બધી સાથે સાથ સંગ્રહો તમે જોયું કે પ્રણયની સેજ વાત કરીને પાછા વળી જાય છે. કારણ કે એમનો જે આત્મા છે ને એ ભગવો છે, એ એ એ એ સાધુ માણસ છે. કાયમ એ કાયમ શોધ કરે છે ને, એમના શબ્દ થકી એમને ઈશ્વર પાસે પહોંચવું છે. એટલે એ એ એક વખત મંચ ઉપર અત્યારે હોય તો એમના મનમાં શું ચાલતું છે, એમનો ઈશ્વર શું કરતો હશે, તો એ એમના શબ્દોમાં સાંભળી. એ જ પડતો ખોલતો ને પાડતો, એ જ પડતો ખોલતો ને પાડતો રિંગમાં બેસે છે ઈશ્વર મંચ પર. મેં ગ્રીન રૂમની ના જરૂર એ પાત્ર છું. જો મેકઅપને એમને કોઈ પ્રકારના મેકઅપની જરૂર નથી. ગ્રીન રૂમની ના જરૂર એ પાત્ર છું હું. મને લાગુ નિરંતર મંચ પર. આ જે ખુમારી છે કવિ, એટલે આપણા આપણે તો ઈશ્વરને શોધ તો કેટલા વખતથી કરી. જ્યારે આપણા ઋષિઓ એમ કીધું અપ્રેત્યો એમ અછેત્યો એમ, આ આત્મા વિશે કશું બોલી નહીં શકાય, આ આત્મા વિશે કશું કહી નહીં શકાય, એ શબ્દોમાં વર્ણવી નહીં શકાય, તે દિવસથી એક બહુ મોટું ટેન્શન ઉભું થયું કે આ અને ટેન્શનમાંથી જે જન્મી તે કવિતા કે આ છે કોણ, તો આ તો ચલાવે છે કોણ, જો આને કહી ના શકાય તો શું કરાય. એટલે પછી કે કૃષ્ણના ઋષિએ તો જવાબ આપ્યો કે એનું વર્ણન ના થઈ શકે, પણ એના થકી તમે જે બોલો છો તે છે તત્વ નસી. અને યમ વિજ્ઞાપે સર્વમિદમ વિજ્ઞાપમ ભવતિ સ્વેતકે, ઉપનિષદમાં તો એમ કહ્યું. એટલે ત્યાં ભાવ સાચો. અને પછી કવિ એકદમ 21મી સદીમાં મંદિરને કિનારે ઉભા રહીને પણ પાછો આવો ઠપકો પણ આપે છે. ત્યાં કોઈ ભાવ સાચો જુઠ્ઠી જબાન જેવું. આ જુઠ્ઠી જબાન એ જબરજસ્ત એક એના પ્રયોગ તરીકે, ક્યાં કોઈ ભાવ સાચો જુઠ્ઠી જબાન જેવું લાગે છે તેમ તારું મંદિર દુકાન જેવું. અને ઈશ્વર પણ ઠપકો આવે છે. તો આ કવિ ને જે ત્રીજો છે પડાવ એ ઈશ્વર શોધનો છે. હવે જે ચોથો રંગ છે એ આઈડેન્ટિટી ક્રાઇસિસનો છે. આપણે વી આર ઓલ ઇન આઈડેન્ટિટી ક્રાઇસિસ એજ. આપણે બહુ આઈડેન્ટિટીનું આઈડેન્ટિટી પોલિટિક્સ ને બધા બહુ લોકો લખે છે,
આઈડેન્ટિટી ક્રાઇસિસ એટલી બધી થઈ ગઈ છે કે ઘણા લોકો તો મને ખબર નથી કે હવે ઘેર પણ આઈ કાર્ડ રાખશે. કારણ કે એટલું બધું આઈ કાર્ડ બધા જ આઈ કાર્ડ જોઈએ અને પોતાને ભૂલી જાય માણસ, પોતાના નંબર ખબર ના હોય એવા તો હજારો લોકો છે. પણ ધીરે ધીરે આપણી આટલી બધી આઈડેન્ટિટી ભૂસાઈ જાય. તો એવામાં અભિને પૂછીએ કે તમે કોણ છો, તમે માણસ કેવા? તો કે છે, હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાં ભૂલાઈ ગયેલો માણસ છું. આ ડાબા હાથે એમને ઈશ્વરનો પાસવર્ડ મળી ગયો છે. અને એટલે એ બરાબર જ્યારે પણ વાત કરે છે ત્યારે જબરદસ્ત વાત કરે છે. પાંચમો રંગ છે એ એકદમ જે પોસ્ટ મોડર્નિઝમની વાત થાય છે, નીતિનભાઈ તો વાત કરશે. પણ પોસ્ટ મોડર્નિઝમમાં ફ્રાન્સમાંથી શરૂ થઈ દેરીડાએ ડિકન્સ્ટ્રક્શનની અમરભાઈ વાત કરી અને એમર્ટો ઇકો જે નોબેલ પ્રાઇઝ માટે બહુ મોટા કેન્ડિડેટ હતા. પણ અત્યારે તો ઉપરથી લિટરેચર ઓફ પ્રેઝન્સ, લિટરેચર ઓફ વોઇસીસ માટે આ બેને જે ઇનામ મળ્યું સ્લેવેટાના કોલેજ વિઝ અને એ તો હી શી ઇઝ એ લિટરેચર ઓફ ફેક્ટ્સ વોઇસીસ અને 500,000 લોકોને રેકોર્ડ કરીને પુસ્તકો લખ્યા છે. તો એમને ડિકન્સ્ટ્રક્શન થિયરી આપી છે કે તમે જ્યારે કવિતા વાંચો ને ત્યારે, કારણ કે કવિતાને આમ તો આપણે તો કહ્યું કે કાલો ગચ્છતિ નિયમતામ કાવ્યશાસ્ત્ર વિનોદેના, આપણા બધાના સમયમાં આપણે આપણો વિકાસ થવો જોઈએ. પણ હવે એની સામે કવિતાની સામે ટીવી આવી ગયું, પિક્ચર આવી ગયા, છાપા આવી ગયા, ઇન્ફોર્મેશન મનોરંજન અને બુદ્ધિ વિકાસ માટે એટલી બધી વસ્તુ ઉપલબ્ધ છે. તો આ ડિકન્સ્ટ્રક્શન કરો, તમને દ્રશ્ય દેખાવું જોઈએ, થ્રી ડાયમેન્શનલ, થ્રી ડી કવિતા. તો જુઓ થ્રી ડી કવિતા આપણા કવિ કેવો લખે છે અને એમાં મજા પણ આવશે કે રાજીઓ એમનું નાનપણનું નામ અથવા મિત્રો કહે છે, રાજીઓ ચડ્ડી ઉતારી દોડતો નાવા ગયો, રાજીઓ ચડ્ડી ઉતારી દોડતો નાવા ગયો. અને હવે હવે મજા આવે છે. રાજીઓ ચડ્ડી ઉતારી દોડતો નાવા ગયો ને પછી દોડી ગયો રાજેશ પરમેશ્વર. પોતાનું બાળપણ અને પોતે આ ડિકન્સ્ટ્રક્શન કરે છે પોતાના અસ્તિત્વને. આ પોસ્ટ મોડર્નિઝમ છે. પોતાની જાતને બે બે ડાયમેન્શનમાં જોવા, એક પિક્ચર અહીં ચાલે છે અને એને બાળપણનું ફ્લેશબેકમાં બતાવવાનું છે. આ કવિ એકદમ 21મી સદીમાં ફ્રેન્ચ કવિતાની લગભગ ઉભારે એવા કવિ છે. અને સરળતા એમની ભાષા એટલી સરળ, મારે વધારે ઉદાહરણ નથી આપવા, ભાઈ હરદ્વારે ઓલરેડી કહ્યું, પણ સાહેબના માટે હું કહું સાહેબ આમની કેવી ભાષા, આમ સઘળું પાર પડતું, આમ સઘળું પાર પડતું, આમ અટવાતું નથી. સરળતા જ અઘરી છે. મને તો એવું લાગે છે કે ટુ બી સિમ્પલ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક. તમે સરળ થવું એ સૌથી અઘરું અને મોટું સસ્તા પણ છે. જે લોકો સરળ હોય એને બધા હારી જાય. ગાંધીજીનું તો મોટું ઉદાહરણ છે જ આપણી પાસે. પણ આમ સઘળું પાર પડતું, આમ અટવાનું બધું, ને આમ સઘળું અટપટવું, ને આમ સમજાતું બધું, આમથી બસ નહીં કર્યો તો આમ બસ આવી છે. ભગત સાહેબ યાદ આવે, અહીંયા તો હું ક્યાં કશું કરવા આવ્યો છું, હું તો ખાલી ફરવા આવ્યો છું. આમથી બસ નહીં કર્યો તો આમ બસ આવી ચડ્યો, ને હા હવે એને પણ બસ આમ કહેવાનું બધું. મને લાગે છે કે આ આ કવિ એટલી સરળતાથી જુદીભાઈ વાત કરે છે કે આપણને એમ લાગે કે વાતચીતની વાતચીતની ભાષામાં કવિતા કેવી સરસ ચમત્કારિતા ઉભી કરે છે. અને છેલ્લી વાત છે એ તડપણ, જવાબો. કોઈ પણ કવિ પાસે એ જવાબો હોવો જોઈએ. એ જવાબો ના હોય તો એ કવિતા લખી ના શકે. અને આ કવિ હવે પછી જે કાવ્યસંગ્રહ છે ને એ પાણીયારા ત્યાં આવે, પાણીયારા શોધે છે ટ્વીટના જમાનામાં. હવે તો ઇન્ટેલિજન્ટ ટ્વીટ આવવાના છે, તમારા ગ્રોસરને ડાયરેક્ટ ઇમેલ કરી દેશે ટ્વીટર. એ જમાનામાં આ કવિતા, આ કવિ રસોડામાં જઈને પાણીયારા શોધે છે. એ આ તડપણ છે કે આ કશું એ પેલું ગવાતું હતું ગીત, અને એ કહેતા હતા કે એમને કહેતો શિવ વિવાહ દાદીમાં ગાય એ શિવને એની માં કે બાપ, એ ઘરમાં જે ગવાતું હતું પાણીયારામાં પાણી ભરતા ભરતા, એ તો ક્યાં જતા રહેશે? કે આ ઇન્ટેલિજન્ટ ફ્રીજ આવશે, પણ ફ્રીજનો ઉપયોગ કરનાર માણસે પણ ઇન્ટેલિજન્ટ તો રહેવું હશે ને. એટલે આ મશીનોની સાથે એમનો એમનો કટાક્ષ છે, બહુ વિધમ કટાક્ષ છે. હું એની વધારે વાત નથી કરતો, પણ મશીનો આવવા જોઈએ અને મશીનોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે બધાએ અમે તો કહીએ છીએ કે પણ પર્સમાંથી પામ ટોપ કાઢો. ગાંધીને શબ્દ ધ્વની સાચવે ભલે, પણ પર્સમાંથી પામ ટોપ કાઢે એવું તો અમે કૃષ્ણને પણ કહ્યું. પણ આ કવિ આપણને કહે છે કે આ કયા યુગનું હશે, કેટલા જન્મો જનું,
કયા હિંદુ હશે, કેટલા જન્મો. આ કવિ જે ગઝલની વિશેષતા છે, પહેલી પંક્તિનું નસ્તી એકદમ સારી લાગે અને બીજી પંક્તિમાં એકદમ ચમકતા હોય કે કયા યુગનું હશે, કેટલા જન્મો જૂનું, મનમાં આંખોમાં આવું અજ્ઞાન શિવાલય. એક શિવાલયના દર્શન પોતાની આંખમાં કરી શકે, આ એક એવું એવી એમની તડપણ કરાવે. મને લાગે છે કે આપણું પ્રખ્યાત ગીત એ પણ શિવાલયમાં લખાયેલું, આજની ઘડી દોરડી આપણી મરાઠી લેખિકા તૈયાર થઈ છે આખા અને આખા નરસિંહ મહેતાને મરાઠીમાં લઈ જવા માટે. મારી ઈચ્છા છે કે આટલા બધા શ્રેષ્ઠ પુસ્તકો એટલા મજબૂત છે અને એટલા બધા સરસ સાહિત્યકારો અહીંયા છે, એ કેટલાય પુસ્તકો લખી શક્યા અથવા લખ્યા છે એવા બધા મિત્રો અહીંયા છે, એમનું ફરી એક વખત સ્વાગત કરું છું. આજે આપણે તો એમને મને શ્લોક તો મને યાદ આવે છે એમના માટે, રાજેશમ કવિ વરમ શ્રેષ્ઠમ, રાજેશમ કવિ વરમ શ્રેષ્ઠમ શોભતે કવિનામ કુલે લિખંતુ શાશ્વતી સુધા. જે તમે શાશ્વતી સુધાની બહુ વાત કરી છે, લિખંતુ તમે લખો, લિખંતુ શાશ્વતી સુધા યુગેસ્મિન વિજયી ભવ. આ વિધાન તમે યોજાવ ખરેખર શુભ છો અને આજે ખૂબ ખૂબ આભાર ભાગ્યશ ઝા સાહેબ, કવિ રાજેશ વ્યાસ મિસ્કિન ના સર્જનના કેટલાક ગીતોની સાથે સાથે સૌ મહાનુભાવોનું અભિવાદન એમણે કર્યું. એમણે જે ઉલ્લેખ કર્યો કે મિસ્કિનનો અર્થ એ એક તમંગર વ્યક્તિ જે ભીખની સાથેનો સીધો સંબંધ છે, અને વિરોધાભાસ એ છે કે એમના નામનો અર્થમાં શ્રીમંત સાહેબ પ્રત્યય છે. એટલે આ વિરોધાભાસ વચ્ચે, આગ અને રૂ વચ્ચે બેસીને જે લખી શકે એ જ ગઝલકાર થઈ શકે. પણ આપણને રસ્તો એમાં છે કે વચ્ચે જે આવે છે, મધ્યમાં આવે છે એ વ્યાસ, વેદ વ્યાસની પરંપરાનું સીધું અનુસંધાન એની સાથે જોડાય છે, એમાં આપણને સૌને વધારે રસ છે. મિસ્કિન સાહેબનો જે શેર છે કે નામ રાજેશ તખલ્લુસ મિસ્કિન છે, નામ રાજેશ તખલ્લુસ મિસ્કિન છે, દાન શું આપશે ભીખ પણ શું મળે. એટલે આ કવિની ખાલી હાથ કોરા કાગળ સાથે મુકાબલો કરે ત્યારે એવા સર્જનો નીપજે છે એ હવે પછી ચમત્કારોમાં આપણે જોઈશું. પણ હવે ગઝલ વિશે, મિસ્કિન સાહેબની ગઝલ વિશે જે વિગતવાર વાત કરવાના છે, કે આમ તો મૂળ રીતે રાજકોટથી આવે છે પણ મૂળ માહેલાના ગઝલના માણસ છે, નીતિન વડદા, ગઝલના ખૂબ અભ્યાસી વ્યક્તિ. મનોજ ખંડેરિયા વિશે વિગતે કોઈ પણ એના ભાવ વિશ્વની એના શેરની વાત કરવી હોય તો નીતિનભાઈ, રમેશ પારેખની ગઝલની વાત કરવી હોય તો એક બહુ અગ્રગણ્ય નામ નીતિન બળદામા. આવા મોટાભાગના આપણી ભાષાના ઉત્તમ ગઝલકારો વિશે તો એમનો અભ્યાસ એ પ્રશંસનીય છે. આજે આપણો આનંદ છે કે ડોક્ટર નીતિન બળદામા ઉપસ્થિત છે. રાજકોટમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. નીતિનભાઈને વિનંતી કે